गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ માં હર્ષાબેન બોલું. જેમ સ્કૂલ માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 માં હિન્દીની અંદર ન્યાય પાઠ આપણે ભણ્યા. ત્યાર પછી ન્યાય પાઠનું આપણે સ્વાધ્યાય અભ્યાસ પૂર્ણ કરી દીધો. પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો અને બીજો પહેલો અને બીજા પહેલા પ્રશ્નના પ્રશ્નોના જવાબ જોયા અને બીજા પ્રશ્નની અંદર આ વાક્ય કોણ કોને કહે છે તે જોયું હતું, બરાબર. હવે આજે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3નો ક આપકે લિયે દૂર પ્રવાસ કા વર્ણન કરતે હુએ અપને મિત્ર કો પત્ર લખીએ. તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે, બરાબર. તો પહેલામાં પહેલું ઉપર સરનામું. બરાબર છે. પત્ર લખો તો એની સામેની સાઈડથી સરનામું લખવાનું. અહીંયા તમારે ઉપર સરનામું લખવાનું. હું લખું તો લખું, મારે મારા મિત્રને પત્ર લખવાનો હોય તો મિત્રનું સરનામું લખું. મારે અહીંયા ચોપડીમાં જે સરનામું આપેલું છે એ હું લખું છું. તમારે તમારા મિત્રનું સરનામું લખવું હોય તો એ લખવાનું, ને ના લખવું હોય તો આનું આ સરનામું લખી દેવાનું. 15 આનંદ નિવાસ, કાલવા દેવી રોડ, મુંબઈ, 4/4/21. તારીખ મારવાની 1 ફેબ્રુઆરી. મેં તો લખવાની, આજે કઈ તારીખ થઈ, 12 માર્ચ થઈ ને, એટલે આપણે લખવાની 10/10/2021. પછી અહીંયા નીચે એ આ સાઈડે પૂરું થઈ જાય, બરાબર. એટલે સામેની સાઈડથી પત્ર લખવાનું, એ લીટી છોડી દેવાની 4. પછી નીચેની લીટીમાં સામેની સાઈડથી પ્રિય મિત્ર, તમારો જે મિત્ર હોય એ લખવાનું. અહીંયા આપ્યું છે પ્રિય મિત્ર કૌશલ. સપ્રેમ નમસ્કાર, કલ હી મુજે તુમ્હારા પત્ર મિલા, તુમ્હારી દીદી કી સગાઈ કી ખબર સુનકર બહોત ખુશી હુઈ. પિછલે રવિવાર કો હમ કુછ મિત્રો ને પ્રવાસ કા આયોજન કિયા થા. સુબહ 9 બજે હમ સબ મિત્ર ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચે. વહાં સે એક મોટર બોટ મેં બેઠ કર હમ એલિફેન્ટા કે લિયે ચાલ દિયે. ઠંડી ઠંડી હવા કી લહેરો ને હમારે તન મન કો પુલકિત કર દિયા. લગભગ 1 ઘંટા હમારી યાત્રા જલ યાત્રા કે બાદ હમ એલિફેન્ટા પહોંચે. એલિફેન્ટા કા વાસ્તવિક નામ ધારાપુરી હૈ. હમે વહાં કી પ્રાચીન ગુફાએ દેખી. કઈ ગુફાઓ મે બુદ્ધ કી પ્રતિમાએ ભી થી. એક ગુફા મે ભગવાન બ્રહ્મા વિષ્ણુ ઓર મહેશ કી ત્રિમૂર્તિ ભી હમે દેખને કો મિલી. ઉસને હમ સબ કા મન મોહ લિયા. હમને વહાં કે એક હોટલ મે ખાના ખાયા. કુછ સમય હમને વિશ્રામ કરકે ઓર ખેલને મે બિતાયા. શામ કે 5 બજે હમ મુંબઈ લોટ આય.
हमारा यह एक दिवसीय पर्यटन बहुत ही मज़ेदार रहा। उसकी याद आज भी हमें आती है तो हमारा मन एकदम प्रसन्न हो जाता है। हवे छेले एक लीटीमां नवा पेरेग्राफनी लीटी पाड़वानी। प्रिय मित्र, अपने माता पिता से मेरा प्रणाम कहना, दीदी को सगाई की बधाई देना। पछी जे साइडे पत्र लखवानु चालू कर्यु त्या नहीं, पर सामेनी साइडे ज्या एड्रेस लख्यु एनी नीचे लखवानु तुम्हारा मित्र करीने तमारु नाम लखवानु। पछी आगळ नवो प्रश्न शू छे ए आपणे जोईए कि क्या तुम्हारे साथ भी कोई ऐसी घटना घटी है कि तुम्हें न्याय के लिए किसी के पास जाना पड़ा हो। उस घटना को विस्तार से लिखिए। શું કીધું છે કે તમારી સાથે કોઈ એવી ઘટના બની છે કે તમારે ન્યાય લેવા માટે કોઈની પાસે જવું પડે, તો એ ઘટના વિસ્તારથી જણાવો। અહીંયા એક ઘટના એવી આપી છે, બરાબર છે, એ હું વાંચું છું। एक बार मैंने अपनी छोटी बहन नीलम को के साथ मेले में गई थी। मेला हमारी गली में ही था। माँ ने हम दोनों को 10-10 रुपये दिए। मेले में बहुए 10 रुपये का एक नोट पहले से मेरे बटुए में 10 रुपये का नोट पहले से ही पड़ा था। यह 10 का नोट मिलने पर 10 रुपये के दो नोट अर्थात 20 रुपये हो गए। मेले में हमने 10-10 रुपये की गुल्फी खाई। बीजो पेरेग्राफ। मेले में हमने 10-10 दस दस रुपये की गुल्फी खाई। मीनल ने अपना बटुआ खोला तो वह खाली था। उसने मेरे बटुए में पड़ा नोट देख लिया। उसे लगा कि मैंने उसका 10 का नोट ले लिया है, नहीं तो मेरे पास दो नोट कैसे और कहां से आए। त्रीजो पैराग्राफ। मैंने बटुए में नोट न देखकर मिलन रुआसी हो गई। वो बोली, लगता है मेरा नोट तुमने ले लिया, अब मैं गुल्फी का पैसा कहाँ से दूँ। मैंने उसे समझाया कि दूसरा 10 रुपये का नोट मेरे बटुए में पहले से ही पड़ा था, पर वह न मानी और मुझे झूठा बताने लगी। मैंने अपने बटुए से नोट गुल्फी वाले को दिया और मीनल को लेकर मैं अपनी माँ के पास आ गई। नवो पैराग्राफ। मैंने माँ से कहा, माँ देखो मीनल मुझे झूठा कह रही है। आपने जो 10 का नोट दिया था वह
इसने कहीं गिरा दिया। अब अपनी गलती से लिए मुझे दोष दे रही है। माँ अब तू ही इसको समझाओ। मीनल अभी भी रो रही थी और मुझे झूठा साबित कर रही थी, लेकिन माँ ने उससे कहा, अरे पगली, टेबल पर देख वह क्या पड़ा है, माँ ने क्या दिया हुआ, माँ का दिया हुआ नोट मीनल टेबल पर ही भूल गई थी। वह नोट उसने बटुए में नहीं डाली, वह नोट उसने बटुए में डाला ही नहीं था तो फिर कैसे मिलेगा। छेली लिट्टी पैराग्राफ पढ़ो। अब मीनल को अपनी भूल का पता चला, उसने मुझसे क्षमा मांगी। पछी आगर कहानी का प्रमुख घटनाओं को कोई क्रम में लिखो कि पूरी कहानी स्पष्ट हो सके। એમાં આપણને પહેલું આપેલું છે કે ઈરાકમી વ્યાપારી અલી ખ્વાજા કે પાસ 1000 સોને મોહરે કી ઇકઠા હોના। પછી બીજું વાક્ય આપણે લખીશું નીચે, 500 સોના મોહરે કો તેલ સે ભરે ઘડે મે રખના। 500 सोना मोहरों को तेल से भरे घड़े में रखना। त्रीजू, उस घड़े को मित्र वाजिद के तहखाने में रख आना और मक्का की यात्रा पर जाना। चौथू, जरूरत पड़ने पर वाजिद द्वारा घड़े में से तेल निकालना और तेल में छुपी सोना मोहरों को चुरा लेना। पांचवो, अली ख्वाजा और वाजिद में झगड़ा होना, खलीफा से न्याय मांगने के लिए जाना। छठू, खलीफा का भेष बदल कर नगर में निकलना और हसन का वहाँ उसे मिलना। सातमो, हसन द्वारा तेलियों को बुलाना और सोना मोहरों की चोरी का पता चलाना। आठमो, अली ख्वाजा को मोहरे वापस मिलना, वाजिद को सजा दिलवाना। विद्यार्थी मित्र, अहीं आपने पहलू एक वाक्य आपेलू छे, एटले आपणे पहलू वाक्य लखवानुं ने पछी नंबर बे मारी आपेलू वाक्य छे एने नंबर एक मारवानो। ईराकी व्यापारी अली ख्वाजा वालू जे वाक्य ऊपर चोपड़ीमां आपेलू छे એમાં એક નંબર મારવાનો, પછી નીચે બીજા મેં જે 7 વાક્ય બોલી એ 7 વાક્ય લખવાના, એટલે કુલ 8 વાક્ય થશે, બરાબર છે। તો આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ। સિંહની દોસ્તીની વાર્તા અને પાંચમો છઠ્ઠો પ્રશ્ન 3 આપણે ફરીના વિડીયોમાં